नन्दाम्भोधि स्मितरुचिर पूर्णेन्दुवदना प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरभार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायण भगवाननी जय श्रीहरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु आधारण स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व दशमु ने तरंग छवीस एमा छेल्ले कथा लखे छे मोड़ा गाम थी महाराज चाल्या छे अलैया गाम थी ने शेखपाट गाम आव्या छे शेखपाट गामनी अंदर लालजी सुथार नामना सारा हरिभक्त रहता था लाकड़ानुं काम करता कुहाड़ो माथामां वाग्यो पोते बेभान थई गया लोही निकळ्युं छे प्राण पंखेरू उड़ी गया छे એમના માતૃશ્રીએ ભગવાનને પોકાર્યા ત્યારે ભગવાન પ્રગટ થયા છે દર્શન આપ્યા છે ત્યારે ગામ લોકોએ મહારાજને જીવાડવા માટેની પ્રાર્થના કરી છે મહારાજ કે અમે એને માર્યા નથી જીવાડીએ કેમ અમને જીવાડતા આવડતું નથી મારતા આવડતું નથી જો અમને જીવાડતા આવડતું હોય તો અમારા અંતર્યામી ગુરુ સદગુરુ રામાનંદ સ્વામીને અમે જીવાડ્યા હોત પણ સ્વામી પણ દેહ છોડીને જતા રહ્યા અમને એ બધું આવડતું નથી અમે મરેલાને ફરીવાર જીવતા કરવું તેને પણ મરેલા જ માનીએ છીએ ભૌતિક શરીરનું મરણ થવું એ સ્વાભાવિક ગુણધર્મ છે મહારાજ કે એમાં કંઈ આશ્ચર્ય કરવા જેવું નથી આવો ઉપદેશ મહારાજ શેખપાટની અંદર લાલજી સુથારનો જે અમૃત દેહ પડ્યો છે એકનો એક દીકરો અમૃતબાનો મૃત્યુ પામ્યો છે ત્યાં આગળ મહારાજ આ વાતો કરે છે આગળ આધારણ સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે મરત દેહ ઉપજત અનંતા મરત દેહ ઉપજત અનંતા જીવ નહી કબુ મરત રહંતા જીવ નહી કબુ મરત રહંતા જ્ઞાન કી બાત હે ઓર પ્રકારા જ્ઞાન કી બાત હે ઓર પ્રકારા માઈક જનન જાનન હારા માઈક જનન જાનન હારા જેમ શરીર મરે છે તેમ ફરીને અનંત ઉત્પન્ન થાય છે જીવ ક્યારેય મરતો નથી સમજણની વાત જુદી છે માઈક લોકો તેને જાણી શકતા નથી જ્ઞાની પુરુષો જે રીતે આ જગતને જોવે છે જે રીતે આ જગતમાં રહે છે જે રીતે એ ભગવાનને સમજે છે જે રીતે માયાના કાર્યને સમજે છે એવી રીતે ક્યારેય જગતના જીવ સમજી શકતા નથી જ્ઞાની અને અજ્ઞાની બંનેને જોવાની દ્રષ્ટિ જુદી જુદી છે જ્યાં આગળ આખું જગત જાગેલું છે ત્યાં જ્ઞાની પુરુષો સૂતેલા છે જ્યાં જ્ઞાની પુરુષો જાગેલા છે સા નિશા પશ્યતો મુને ત્યાં ભગવાનના ભક્તો સદાકાળ સૂતેલા છે વિષય ભોગવવામાં જગત જાગ્યું છે ત્યારે ભગવાનના ભગત ત્યાં સૂતા છે નિરાતે અને જ્યાં ભગવાન ભજવામાં ભગવાનના ભક્ત જાગ્યા છે ત્યાં જગત આખું સૂતેલું છે
महाराज के बन्ने नी रीत जुदी छे, बन्ने नी दृष्टि जुदी छे। आटली महाराजे वात करी अने पछी आटलू कहीने श्रीहरि फरीवार बोल्या, आ लालजी भक्त मर्या नथी, एने घनी भारे मूर्छा आवी गई छे, एमां काई डरवानुं नथी। खरेखर तो प्राण उड़ी गया था, पण महाराज क्या मर्या नथी। जेना शरीरनुं जेटलू आयुष्य होय ते ज्यारे पूरू थाय त्यारे ते शरीरनो त्याग करे छे। શરીરનું જેટલું આયુષ્ય ભગવાને જ્યારે આપણે જન્મ્યા ત્યારે પ્રારબ્ધ જે આપેલું છે, એ પ્રારબ્ધની અંદર વિત્ત, પૈસો, સ્ત્રી, આયુષ્ય બધું એમાં લખેલું છે। એ આંકડામાં કોઈ ફેરફાર થતો નથી, સિવાય ભગવાન કરે, સિવાય ભગવાનના કોઈ ઓલિયા પુરુષ કોઈ કારણસર ભગવાનની ઈચ્છાથી કરે, બાકી કોઈ જ ફેરફાર નહીં। બધું જ વિચારીને આપેલું છે। હા, ફેરફાર એટલો ખરો, શ્રીજી મહારાજે ફેરફાર કર્યો છે। કેટલો ફેરફાર કર્યો છે? તો કે મારા ભક્તને રામ પત્તર આવવાનું હોય તો મને આવો, પણ મારો ભક્ત અન્ન વસ્ત્ર કરીને દુઃખી ના થાવ, અંતકાળે કરોડ વિછીની વેદનાઓ તો મને થાવ, પણ મારો ભક્ત દુઃખી ના થાવ। આ શ્રીજી મહારાજે પ્રારબ્ધ સર્જરી કરી છે એટલો ફેરફાર થાય, બાકી બધું એમનું એમ જ હાલે। ભગવાને આટલો એક રાહત કરી આપી કે મારો આશ્રિત થાય અને બે રાહત, એને કોઈ દી અન્ન દાંતને વેર ના થાય અને એના અંતકાળે એને કોટી વીછીની વેદના ના થાય। મહારાજ કે એનું ગમે એવું કર્મ હોય, ગમે એવું પ્રારબ્ધ હોય, આ બે બાબતની અંદર મહારાજે બાકાત કરી નાખ્યા, આ બે બાબતમાં બાકાત કર્યા મહારાજે। પણ આયુષ્ય 50 વર્ષની હોય તો મહારાજ કે 51 કરવાની નહીં જરૂર, સિવાય ભગવાનની ઈચ્છા હોય, સિવાય ભગવાનની ઈચ્છાથી કોઈ સંત દ્વારા, ભક્ત દ્વારા કરે એ ભગવાનની મરજી છે। લાલજી સુથાર તો દેહ છોડીને જતા રહ્યા છે, પણ ભગવાને કીધું કે આયુષ્ય હોય એટલું પૂરું થાય ત્યારે તે શરીરનો ત્યાગ કરે, વિના કરતા નથી। તે વેળાએ આવું કહીને સર્વ જગતના સ્રષ્ટા પોતે શ્રી હરિએ લાલજી ભક્તને માથે પાટો બાંધ્યો, ઘણા નથી આઈસીયુમાં જતા રહેતા, પછી ખાલી બસ આંખ જ હલાવતા હોય, બાકી કશું હલે નહીં, ખાલી આંખ હલાવે। 5 વર્ષથી આંખ હલાવતા હોય, બોલો એવા હોસ્પિટલમાં હોય છે? 5 વર્ષથી ફક્ત આંખ હલાવે, બાકી કોઈ શરીરનો પાર્ટ કામ ના કરે। એક ભાઈ વર્ષો પહેલાં ક્યાંક દરિયાકાંઠે બધા 3-4 ફેમિલી ફરવા ગયા, આ ભાઈ રૂમમાં સૂતા હતા, ના ઉઠ્યા, એટલે પેલા બીજા બધા એના ઘરવાળાને બીજા સંબંધીઓ બધાએ ફરવા ગયા, અને આ ભાઈને એટેક આવેલો હતો। પાછા આવ્યા, હેલિકોપ્ટર દ્વારા લીધા, અમેરિકામાં જ ઘટના ઘટી ગઈ, ન્યુયોર્કની હોસ્પિટલમાં દાખલ કર્યા। લગભગ એ 2008ની સાલ છે એ ઘટના ઘટેલી, એના 5 વર્ષ પહેલાં, એટલે 2003-04માં ઘટી હશે। એ જે ભાઈએ વાત કરી મને કે એવી દશા છે, ખાલી આંખ ખોલે છે ને બંધ કરે છે, આંખ ખોલે જ બંધ કરે, બીજું કાંઈ જ નહીં, નથી બોલતા, નથી ખાતા। 5 વર્ષમાં જેટલી સંપત્તિ હતી, જેટલું ઘરમાં હતું, બધું વાપરી નાખ્યું છે, એટલો ખર્ચાળ થઈ ગયા છે વ્યક્તિ, પણ હવે ઘરવાળા નથી એનો નિર્ણય કરી શકતા કે આને છોડવા। બધા એને આશા છે કે કદાચ કાલે બોલતા થઈ જાય, ઘણી વખત થાય છે, ઘણાને 1 વર્ષ એમાં રહે ને 6 મહિના રહે ને પછી બોલતા થઈ જાય છે, કારણ કે આયુષ્ય પૂરું થયું નથી। આયુષ્ય પૂરું થશે પછી દુનિયાનો કોઈ ડૉક્ટર એને બચાવી નહીં શકે, અને આયુષ્ય પૂરું નથી થયું એ પહેલાં દુનિયાની કોઈ શક્તિ એને મારી નહીં શકે। પહાડ ઉપરથી નાખવામાં આવશે, નદીના વહેણમાં તણાતો હશે, પ્લેન તૂટશે, અંદરથી પડશે હેઠો, આયુષ્ય પૂરું નહીં થયું હોય તે કોઈ રીતે મરવા નથી કહેતા। કદાચ અકાળ મૃત્યુ, કાળનું પ્રધાન પણ હોય ત્યારની વાત જુદી છે, કાળનું પ્રધાન પણ હોય ત્યારે કાળના પ્રધાનપણાની વાત જુદી છે, પણ મહારાજ કે આયુષ્ય તો જેટલું લખેલું હોય એટલું મળે જ છે। જેટલું આયુષ્ય હોય તે જ્યારે પૂરું થાય ત્યારે તે શરીરનો ત્યાગ કરે છે, એ વિના થતો નથી શરીરનો ત્યાગ। લીલું જ્યુસ ના પીઓ તો જેટલું આયુષ્ય હોય એટલું રહેવાનું જ છે, કેમ દાદા? ઘી ગોળને લાડુ જમીન એટલું રહેવાનું જ છે, પણ તકલીફ ઓછી પડે, જો ખોરાકનો કંટ્રોલ હોય તો તકલીફ
ઓછી પડે તો તકલીફ ઓછી પડે આપણને ને બીજાને. બાકી તો આયુષ્ય તો જેટલું હોય એટલું જ રહેવાનું છે, એમાં કાંઈ નથી, પણ તકલીફ ઓછી પડે એ વાત નક્કી છે. લાલજી ભક્ત એ વેળા આવું કહીને સર્વ જગતના સ્રષ્ટા પોતે શ્રીહરિએ લાલજી ભગતને માથે પાટો બાંધ્યો અને તેનો જીવ જ્યાં ચાલ્યો ગયો હતો ત્યાંથી એને બોલાવ્યો, મહારાજ પાછો લઈ આવે એનો જીવ. ભક્તપતિ ભગવાને તેની માતાની પાસે તે વખતે શીરો બનાવડાવ્યો અને તેને પોતાના હાથે ખવડાવ્યો ત્યારે બધા લોકોને આશ્ચર્ય થયું. બધાને આશ્ચર્ય થયું કે મરી ગયેલો, નાડી નહોતી હાલતી, શીરો બનાવીને મહારાજે જમાડ્યો. અમૃતબાન કે શીરો બનાવો, શીરો જમાડ્યો. માથામાંથી લોહી નીકળી ગયું છે, માથાની અંદર તો આમ ઊંડો ઘા પડી ગયેલો છે, એની ઉપર કપડું બાંધ્યું, પોતાના હાથે ખવડાવ્યો ત્યારે બધા લોકોને આશ્ચર્ય થયું. તેમને કુહાડાનો ઘા ઘણો ભારે વાગ્યો હતો, માથું ચીરાઈ ગયું હતું, તેને સારું થવામાં ઘણો સમય લાગે તેમ હતું, પણ તે પાટો શ્રીહરિએ બાંધ્યો હતો તેથી જ થોડા દિવસોમાં લાલજી ભક્ત સારા સાજા થઈ ગયા. થોડા જ દિવસમાં હાજા થઈ ગયા લાલજી ભગત. છ માસ નહીં રૂજાવે જે હા, એસો ગાવ લગે તેહી એ હા, પનર દિન મેં હરી રૂજ હિલાએ, પનર દિન મેં હરી રૂજ હિલાએ, નીર ગરમ કરી પીછે નવારે, નીર ગરમ કરી પીછે નવારે. છ મહિને પણ સારું ન થાય એવો ઘા એમને લાગ્યો હતો, તે 15 દિવસમાં શ્રીહરિએ રૂજાવી દીધો. 6 મહિનાનું ઓપરેશન કેટલામાં કરી નાખ્યું? 15 દિવસમાં. આ ભગવાનનું કાર્ય, આ ભગવાનનું કાર્ય. જે કાર્ય અશક્ય હોય અને શક્ય થઈ જાય એ ભગવાનનું કાર્ય. આપણા જીવનની અંદર પણ આવા કાર્યો ભગવાન સ્વામિનારાયણ ઘણી વખત કરી ગયા છે, આજે પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. પણ વિચારે તો જ ખબર પડે કે આ કાર્ય મહારાજે સ્વયં કર્યું. આ કાર્ય કોઈ રીતે થાય એવું નહોતું, એ મહારાજે સ્વયં કર્યું એ વિચારે તો ખબર પડે. આપણા જીવનમાં મહારાજે આવા બહુ કાર્યો કરે છે, બહુ કાર્યો કરે છે. આપણે ક્યાં રૂડા પ્રારબ્ધ લઈને જન્મેલા છીએ? આપણું તો પ્રારબ્ધ મહારાજે હરખું કર્યું, બાકી આપણે કંઈ રૂડા પ્રારબ્ધ લઈને જન્મેલા નથી. ભગવાને હરખું કર્યું અને ભગવાન હરખું કરે છે. આજ સુધી પણ અમારી જીવન જાણો છો, રાખો છો ખબર સારી, જીવન જાણો છો. આજ દિવસ સુધી ભગવાન ખબર રાખે છે, પોતે ગરજ રાખીને. ગરમ પાણીથી મહારાજે એમને નવડાવ્યા અને 15 દિવસ પછી તો હતું એવું માથું થઈ ગયું. બોલો, આનું નામ ભગવાન. એ જે કરે એ થાય, બીજાથી ના થાય. તે પછી દયાળુ ચાલ્યા. એક ભાઈને બહુ મોટો રોગ થયેલો, કેન્સર. રિપોર્ટની અંદર કેન્સર આવ્યું, બધું આવ્યું. ભગવાનનું પ્રસાદીનું નખકેશનું જળ પીધું, 2 વીક આખો રિપોર્ટ બદલાઈ ગયો. ડૉક્ટરને આશ્ચર્ય લાગ્યું કે આ રિપોર્ટ બદલાઈ ગયો કેમ. હવે 1 જણનો બદલાઈ ગયો, 2 જણનો બદલાઈ ગયો, પછી બધા વિચારે કે આવું કરીએ તો આપણો બદલાઈ જાય. પણ એ તો ભગવાનની ઈચ્છા હોય તો થાય રાહત. કોઈ વખત ભગવાનની ઈચ્છા ના હોય તો ન થાય. ભગવાને એવું વિચાર્યું કે આને અહીં કરતાં સુખ બીજે વધારે મારે દેવું જ મારા ધામમાં, તો વહેલા પણ લઈ લે. અને ભગવાન ધારે તો બતાવે પણ ખરા. મધ્યના 13માની અંદર મહારાજે કહ્યું, ક્યાંક ભાગે ખરા અને ક્યાંક ઊભાઈ રહે, ક્યારેક બીવે ખરા અને ક્યારેક નીડર રહે. એમ ભગવાન ક્યારેક પરચો પૂરે ખરા ને ક્યાંક નાય પૂરે. એ ના પૂરે એટલે ભગવાન નહીં અને પૂરે એટલે ભગવાન, આવી સમજણ ખોટી છે. ભગવાને ભગવાન, એની અંદર કોઈ વિચાર જ નહીં. ભગવાને ભગવાન, એને પરચો પૂરવો હોય તોય ભલે, ન પૂરવો હોય તોય ભલે, આપણી ઈચ્છા પૂરી કરવી હોય તોય ભલે, ન કરવી હોય તોય ભલે, આપણા દુઃખને દૂર કરવા હોય તોય ભલે, ના કરવા હોય તોય ભલે, પણ ભગવાને ભગવાન.
परम पिता छे एज साचा सगा छे एनी अंदर थी क्यारे हेत ना तूटे आपड़ी इच्छा प्रमाणे ना करे तो कहीं नहीं अमृतबानी इच्छा प्रमाणे अमृतबाए कई इच्छा करी नहीं गाम लोकोए इच्छा करी तो महाराज जे तो ये लोगों ने एक बार तो नाच पाड़ दी थी पछी महाराज ने पोताना भक्तनी रक्षा करवी थी एटले तो आव्या था महाराजे पाटो बांध्यो ने जीवाड्या आ भगवान ते पछी महाराज शेकपाट थी चाल्या ते दयाळु भादरा गाम आव्या त्यां श्रीहरि जेटला दिवस रह्या हरिभक्तो ने रोज समाधि करावता भादरा गामनी अंदर अहीं लालजी सुथार अने भादरा गाममां मूळजी शर्मा सद्गुरु गुणातीतानंद स्वामी શેકપાટમાં સદગુરુ નિષ્કુળાન સ્વામી લાલજી સુથારનું ગામ લાલજી સુથારને મૂળજી શર્મા બે પોતપોતાના ગામથી આવીને રસ્તાની વચ્ચે ભેળા થઈને રોજ મહારાજના ચરિત્રોની ગોષ્ઠી કરતા સત્સંગ કેવી રીતે કરતા જે મોટા પુરુષો થઈ ગયા કેવા હતા આ બાજુથી આ ભાદરાથી ચાલતા આવે ને આ શેકપાટથી ચાલતા આવે અને બે રસ્તા વચ્ચે ભેળા થઈને સત્સંગ કરે ડેલીનો સત્સંગ એટલું નિષ્કુળાન સ્વામીને અને ગુણાદિતાનંદ સ્વામીને સાધુ થતા મોરનું હેત હતું બેયને સાધુ થયા નહોતા ને તે દિવસનું હેત હતું એકબીજાને તો જ ભેગા થાય ને રોજ અને બે બે એક નિષ્કુળાન સ્વામીએ એવા કાવ્યની રચના કરીને અને એવા ગ્રંથો રચ્યાને સ્વામીએ ભલ ભલાના તાળા ખુલી જાય કોઈ દિવસ જે હજારો શાસ્ત્રો વાંચવાથી જે સાર ના મળે ને એ નિષ્કુળન કાવ્યનો પુરુષોત્તમ પ્રકાશથી શરૂ કરો ને યમડન પતાવો ને એટલે બધા શાસ્ત્રોનો સાર આવી જાય એકે બા કિનારે શાસ્ત્ર એવું સ્વામીએ ગ્રંથ લખ્યો અને ગુણાદિતાનંદ સ્વામીએ જે વાતોનો પ્રવાહ ચલાવ્યો જે વાતોનો પ્રવાહ ચલાવ્યો છતે દેહે ભ્રમરૂપ કરી મૂક્યા બંને સદગુરુઓ જબરજસ્ત સત્સંગની મહેનત કરવાવાળા હતા ભાદરા ગામ મહારાજ આવ્યા ત્યાં શ્રી હરિ જેટલા દિવસ રહ્યા હરિભક્તોને રોજ સમાધિ કરાવતા ભાદરા ગામમાં જેટલા હરિભક્તો હતા તે બધાને શ્રી હરિએ સમાધિનિષ્ઠ કરી દીધા તેઓ જે કાંઈ પણ ઘરનું કામકાજ કરતા હોય તો પણ ક્યારેય શ્રી હરિની મૂર્તિને ભૂલતા નહીં ભગવાને સમાધિનિષ્ઠ કરી દીધા એ લોકોને કોઈ પણ કામ કરતા હોય પણ ભગવાન એને ના ભૂલાય અહીંયા આગળ લખે છે કેવું હતું બાઈ બાઈ હરિજનય રુ સંતા સતસંગ જેહિ જેહિ કરંતા બાઈ બાઈ હરિજનય રુ સંતા સતસંગ જેહિ જેહિ કરંતા તામે હરે મૂર્તે કો જોએ તામે હરે મૂર્તે કો જોએ ચોટ ગયે જેહી વૃત્તિ સોઈ ચોટ ગયે જેહી વૃત્તિ સોઈ બધા બાઈ બાઈ હરિભક્તો અને સંતો જે જે સત્સંગ કરતા હતા તેમાં તેઓને ભગવાનની મૂર્તિ દેખાતી ને સૌની વૃત્તિઓ તે મૂર્તિમાં ચોટી જતી હતી ભગવાનની મૂર્તિમાં બાઈઓ ભાઈઓ બધાની વૃત્તિઓ ચોટી જતી હતી મહારાજે પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત માળા અને ખીલાનું મહારાજે બહુ સરસ પ્રશ્નો ત્યાં આગળ પરમહંસોને પૂછ્યા છે કે તમે બધાય જેમ પશુ છે એ આખો દિવસ ચારો ચરીને ખીલે આવે છે અને પક્ષી છે એ હવારમાં જાય ને હાંજે પાછા માળામાં આવે છે એમ તમે બધાય કથા વાર્તા કીર્તન રૂપી ચારો કરીને આ કથા વાર્તા શું છે ચારો આ ચરવા નીકળ્યા છે આપણે બધાય ચનવા અને ચરવા આ કથા વાર્તા કીર્તન ભજન બધું કરીએ ને એ બધો ચારો છે અને આ કથા વાર્તા સાંભળ્યા પછી અંતરમાં મૂર્તિ ધારીને બેહીએ ને એ માળો છે મહારાજ કે તમે બધા કથા વાર્તા કીર્તન રૂપી ચારો કરીને બે પ્રકારના ઢોર હોય એક ધનિયાતું ને એક હરાયું તે ધનિયાતું ઢોર હોય એ હાંજ પડે ખીલે આવે અને પેલું હરાયું ઢોર હોય એ જેનું તેનું ખેતર ખાઈને પડ્યું રહે આ શ્રીજી મહારાજે આપેલા દ્રષ્ટાંતો છે
મહારાજે બધા ગામડાના ખેડૂતોને સમજાઈ જાય ને એવા દ્રષ્ટાંતોને પસંદ કર્યા. સામાન્ય જીવને ખબર પડે ને એવા દ્રષ્ટાંત મહારાજે બધા જ. તમે દ્રષ્ટાંતો શ્રીજી મહારાજના જુઓ, એક પણ દ્રષ્ટાંત શ્રીજી મહારાજે એક ગામથી હાવ અભણ વ્યક્તિ હોય ને એને સમજાય એવા દ્રષ્ટાંત દીધા. ખીલખોલી બોડે ને પૂછડું ઊંચું કરે, પતંગનો ચગાવનારો પતંગને ક્યારેક ઊંચી લાવે નીચી લાવે, પતંગમાં તો મૂર્તિ ગોઠવી દીધી મહારાજે. બોલો, પતંગની વાત કરતાં કરતાં અંદર મૂર્તિ ગોઠવી દીધી શ્રીજી મહારાજે. ખિસકોલી પૂછડું ઊંચું કરે એવું દ્રષ્ટાંત આપતા અંદર મૂર્તિ ગોઠવી દીધી. ક્યાં ખિસકોલી ને ક્યાં મૂર્તિ? વિષયની અંદરથી નિવૃત્ત થવા માટે શ્રીજી મહારાજે જેમ સર્પની લાળ દૂધમાં પડી હોય આવું દ્રષ્ટાંત ગોઠવી દીધું. મહારાજે એક એક દ્રષ્ટાંતો જે આપ્યા છે બહુ ગજબના આપ્યા છે. મહારાજ કે જ્યાં ત્યાં જેનું તેનું ખેતર ખાઈને પેલું અરાયું ઢોર હોય ને પડ્યું રહે, ખીલે જાય નહીં, જેનું તેનું ખેતર ખાઈને પડ્યું રહે. મહારાજના શબ્દો જો સાંભળો. જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે તેમ તમે સર્વે ભગવાનની કથા કીર્તનાદિક રૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપ રૂપી માળામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો? અને વળી જેમ ધનિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે, અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહીં, જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે, પછી કોઈક ધોકા મૂકે કે વાઘ આવે તો મારે, તેમ તમે તે ધનિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસીને વિરામ કરો છો? બોલો મહારાજ, કે હરાયા છો કે ધનિયાતા છો નક્કી કરો. લો આપણે હવ હવ નક્કી કરો ઓન તમે બધાય કે કેવા ઢોર છીએ. મહારાજ કહે છે આ તો હરાયા છીએ કે ધનિયાતા છીએ? જો માળા મૂર્તિરૂપી માળાને ખીલે આવીએ છીએ તો ધનિયાતા છીએ, અને મૂર્તિરૂપી માળાને ખીલાને છોડીને આ ચારો ચરીને પાછા વિષયના ચારા ચરવા જઈએ છીએ, આ ચારો ચર્યા પછી કથા વાર્તા કીર્તન ભજન સ્મરણ આવો ચારો ચર્યા પછી જગતનો ઝેરરૂપી ચારો જમીએ છીએ તો જ્યાં ત્યાં રખડીએ છીએ, આંખથી ભગવાનના દર્શન કર્યા પછી કાનથી સાધુની વાતો સાંભળ્યા પછી શાસ્ત્રોની વાતોને સમજ્યા પછી આપણે હજુ જગત તરફનું બીજું ખેંચાણ કરીને એ બધું મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણને ભગવાને એ કીધું હરાયા ઢોર જેવું ઉપમા મળે, કારણ કે જેનું તેનું ખેતર ખાઈને પડ્યો રહ્યો. મહારાજ કે મારે તો તમને ધનિયાતા કરવા છે, તમને ખીલો મળ્યો છે મારો મૂર્તિનો, મહારાજ કે મારી મૂર્તિનો ખીલો તમને મળ્યો ત્યાં ચોટીરો. પછી મુનિ સર્વે મહારાજ કે સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા વધે કરો. નાનાને તો પૂછવાનું જ નહોતું, કારણ કે તો ખીલે ક્યારે આવે, એ માળામાં ક્યારે બેહે, માંડ માંડ કથામાં બેહતા હોય તો માળાને ખીલે ક્યારે બેહવાના, માંડ કથા સંભળાતી હોય થોડી તો એ ખીલાને માળા મૂર્તિમાં જ અખંડ બેહવું એવું ક્યારે થાય? પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા, હે મહારાજ, ભગવાનની કથા કીર્તન આદિકના વિષય પણ થયા છીએ અને ભગવાનની મૂર્તિરૂપી જે માળો તથા ખીલો એને મૂકીને બીજે ઠેકાને રહેતા પણ નથી. માળાને ખીલા મૂર્તિરૂપી માળાને ખીલાએ રહેવાનું છે. લો મારું ને તમારું પરમ કર્તવ્ય, આપણા જીવનના શ્વાસની પરમ કિંમત ચૂકવવા માટેનું કોઈ મૂલ્યવાન વસ્તુ હોય તો ભગવાનના સ્વરૂપમાં ઠરીને રહેવું. ગોપાળન સ્વામી કહે છે ભગવાનની મૂર્તિમાં થીજી જવું, સ્વામીના શબ્દો છે, ભગવાનની મૂર્તિમાં થીજી જવું. પાણી ફ્રીજમાં થીજી જાય છે, દૂધ ફ્રીજમાં થીજી જાય છે, એ થીજી જાય ને એવી રીતે સ્વામી કે ભગવાનની મૂર્તિમાં થીજી જવું. હવે ભગવાનની મૂર્તિમાં થીજી જવું ક્યારે થીજાય? ફ્રીજમાં જાય તો થીજે, ફ્રીઝરમાં બેહે તો થીજે, ફ્રીજમાં ગરે જ નહીં તો થીજે ક્યારે? માટે વાલા ભક્તો, મારે ને તમારે વૃત્તિઓનું સંકોચીકરણ કરીને ભગવાનમાં જોડવાનો અભ્યાસ કરવાનો છે.
અભ્યાસ કરવાનો છે. શ્વાસ પૂરા થતાં પહેલાં એ મૂર્તિમાં આપણી વૃત્તિઓ દોડતી થઈ જાય. ઉપર નીચે જેમ માછલું પાણીમાં રમે એમ ભગવાનના શિખાથી માંડીને ભગવાનના ચરણના નખ સુધી માછલું જેમ પાણીમાં દોડતું હોય એમ મહારાજની શિખાથી માંડીને ભગવાનની મૂર્તિને વિશે ઠેક ચરણારવિંદના નખ સુધી અને ભગવાનની નખ પંક્તિથી ભગવાનની શિખા સુધી ઉપર નીચે દોડા દોડ જ્યારે વૃત્તિ કરવા લાગે, એવી વૃત્તિ જ્યારે થઈ જાય ત્યારે એ વૃત્તિ થીજી ગઈ કહેવાય. અને એવી વૃત્તિ થીજાડવા માટેનો એવો અભ્યાસ પણ જબરો કરવો પડે. અભ્યાસ વિના કેમ થાય? હાલતા ચાલતા ખાતા પીતા હંભાર્યા કરો, હંભાર્યા કરો. મહારાજને હંભારો, મહારાજના 16 ચિહ્નોને હંભારવાની ટેવ પાડીએ. મહારાજના 16 ચિહ્ન ચરણારવિંદમાં છે ને, એનું ધ્યાન કર્યા કરીએ. પહેલાં તો ત્યાંથી શરૂઆત કરીએ, 16 ચિહ્નનું ધ્યાન કરીએ. એક એક ચિહ્ન એટલી બધી મોટી પ્રાપ્તિ કરાવવાવાળું છે, એટલી બધી મોટી પ્રાપ્તિ કરાવવાવાળું છે. ખરેખર શાંત ચિત્ત થઈને પ્રયત્નશીલ ભગવાનના ભક્તો બને. શાંત ચિત્ત થઈને જ્યાં પણ આપણું શાંત ચિત્તને એકાગ્ર ચિત્ત થતું હોય ત્યાં બેસી અને ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરીએ. હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ મનમાં બોલ્યા જ કરીએ. મહારાજ તમારી ઉર્ધ્વરેખા બહુ સરસ છે, મહારાજ તમારા ગોપદ ચિહ્ન બહુ સરસ છે, નખમાં મહારાજા ચિહ્ન બહુ સરસ છે. મહારાજની નખનું ચિહ્ન હોય એને જોયા કરીએ. ભગવાનના કુંડળ કાનમાં લટકતા હોય એ કુંડળના એ કુંડળ છે એ ભગવાનના ગાલની અંદર દેખાય. કુંડળ ભગવાનના કાનમાં લટકતા હોય એ ચમક ભગવાનના ગાલમાં દેખાતી હોય એવી રીતનું ભગવાનનું ધ્યાન કર્યા કરીએ. ભગવાનનું લલાટ, વિશાળ લલાટ છે એને નિરખ્યા કરીએ. એની અંદર ભગવાનને તિલક આકારની બે રેખાઓ, આડી ત્રણ રેખાઓ એને નિરખ્યા કરીએ. ભગવાનના ડાબા શ્રવણની અંદર બુટ્ટીની પાસે એક સુંદર નાનો તિલ છે એને જોયા કરીએ. કંઈક અભ્યાસ કરીશું તો કંઈક પામશું, અભ્યાસ વિના તો કશું જ પામીશું નહીં. માટે કથા વાર્તા કરવી અને સાંભળવી સહેલી છે, કથા વાર્તા કર્યા અને સાંભળ્યા પછી મૂર્તિમાં ઠરવું એ કઠણમાં કઠણ સાધન છે. અને વાલા ભક્તો, તમે રોજ કથાનું શ્રવણ કરવાવાળા જે ભગવાનના ભક્તો છો, એને મારા જેવાને જેને રોજ આવા ગ્રંથો વાંચવાનો અભ્યાસ થઈ ગયો છે ભગવાનની કૃપાથી, મોટા પુરુષની કૃપાથી, એને આવે પોતાની વૃત્તિઓનું સંકોચીકરણ કરીને ભગવાનમાં જોડવાનો અભ્યાસ કરવો પડશે. 40 થયા, 45 થયા, 50 થશે, 55, 60, 70 થાય, ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાના અભ્યાસ વિના સ્વભાવ ઘસાશે નહીં. સ્વભાવ ઘસાયા વિના ભગવાનના ધામમાં શાંતિથી રહેવાશે નહીં. ભગવાન ધામમાં બેસાડી દેશે તો પણ ત્યાં બહુ પિરિયડ ભરવા પડશે, બહુ પિરિયડ ભરવા પડશે. પણ જો અહીંથી થોડીક વૃત્તિઓને શાંત કરેલી હશે તો ભગવાનને મહેનત ઓછી, ન્યા મુક્તો ને મહેનત ઓછી. ધામમાં તો ભૂકી જશું પણ ન્યા ગમશે નહીં પછી આપણને, કારણ કે ગમે કેમ નહીં, ત્યાં પ્રવૃત્તિ જ આ છે, બીજી કોઈ પ્રવૃત્તિ જ નથી. હવે બીજી કોઈ પ્રવૃત્તિ નથી, ધામમાં મહારાજ અંત કાઢે એનું વચન પાડવાના, લઈ જવાના. પણ આપણે કહીશું મન તો એ ફાવશે જ નહીં, તો મહારાજ કે ના ફાવે તને ક્યાં નાખો? તો કે જ્યાં હતો ત્યાં મૂકી દો મહારાજ. તો મહારાજ તો ચિંતામણી તુલ્ય છે. સારું ભાઈ, તારે જ્યાં રહેવું હોય ત્યાં રહે. એટલે થોડુંક, બહુ ઝાઝું નહીં, પણ થોડો થોડો અભ્યાસ ભગવાનના ભક્તો કરે, એકાંતમાં બેસી બેસીને કરે, ભગવાનની સાથે કાલી ગેલી વાતો કરવાનો અભ્યાસ કરે, ભગવાનની સાથે કંઈક, ભગવાનનો જે મેં ગઈકાલ કીધું ને ઘરેલું સંબંધ, એમ ભગવાન સાથે બોલવું, ચાલવું, બેસવું, ઊઠવું, રમવું, એ બધું ભગવાન સાથે કરવાનું છે. એ બધું કરતાં 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 વૃત્તિ ભગવાનમય થઈ જાય, અને ભગવાનમય થઈ જાય ને પછી જીવન જીવવાની મજા બહુ આવે. અને પછી જ્યારે ત્યારે જે કાંઈ જીવનમાં આપણને આવે, સુખ દુઃખ, એમાં કાંઈ આપણને બહુ મોટું ના લાગે, હશે ભગવાનની ઈચ્છા. પણ ભગવાનના સ્વરૂપમાંથી વૃત્તિ ડગવા ના દે. અહીં કહે છે, ભાદરાના બધાય ભક્તોને ભગવાનની મૂર્તિ દેખાતી, સૌની વૃત્તિઓ મૂર્તિમાં ચોંટી જતી. ભાદરાની અંદર એક હીરાભાઈ હતા, તે હીરાભાઈ આ મહારાજે છે ને
રસોઈનો વારો રાખેલો ભાદરામાં કે ભાદરામ બધાને ઘેર રસોઈ કરવાની. તે મૂળજી બ્રહ્મચારી અને મૂળજી શર્મા બે જણા રસોઈ કરવા જાય બધાને ઘેર, અને રસોઈ કરીને પછી મહારાજ જમાડવા જાય. તે ભાદરાના હીરાભાઈને ત્યાં એને રસોઈ દીધી એટલે હીરાભાઈના જે ઘરવાળા હતા ને એ કે સ્વામિનારાયણ મારા ઘરમાં ના જોઈએ, કે બીજે ગમે ત્યાં જાય. બોલો કે કેમ? તો કે હું એને જોઉં તો હું લાકડા જેવી થઈ જઉં, કે એટલે મારે ઘેર નહીં. હીરાભાઈ કે થાળ કરવા તો આવાના મૂળજી બ્રહ્મચારીને, ના મારા ઘરમાં જોઈએ જ નહીં, થાળ તમે બીજે જમાડ દો, અહીંથી સીધું લઈ જાઓ. તો મૂળજી બ્રહ્મચારીને પેલા હીરાભાઈ કે મારી ઘરવાળીને સમજાવો ને, એટલે બ્રહ્મચારી તો છૂટ હતી એટલે બ્રહ્મચારી જઈને ઓલી બાઈને સમજાવવા લાગ્યા કે રસોઈ અમે કરશું અને તમે ભગવાન સ્વામિનારાયણ આવે ને તમને લાગે કે હું લાકડા જેવી થઈ જઉં તો તું બહાર ના નીકળતી, ઓરડામ બેહી રહેજે. તો હીરાભાઈની ઘરવાળા કે સારું, રસોઈ કરવા આવ્યા બે જણા બીજે દિવસ, મૂળજી શર્મા અને મૂળજી બ્રહ્મચારી બંને રસોઈ કરી મહારાજ જમાડવા આવ્યા. જમાડવા આવ્યા ને તે મહારાજ મીઠી મીઠી વાતો કરે, અને મહારાજ એવું મીઠું બોલે ને, તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી. હવે આ જગતનો એક એજન્ટ આવ્યો હોય ને, એજન્ટ દુકાન કંઈક વેચવા માલ વેચવા આવ્યો હોય ને, તે બોલે ને તે ના લેવું હોય તોય તમે લઈ લો. હવે એની વાણીની અંદર અહીંના હજારો લોકોની વાણીમાં એવી મીઠાશ છે કે આપણે ના લેવું હોય તોય લઈ લઈએ. તો આ તો સ્વયં ભગવાન છે, બધાને મીઠી વાણીનો દાતા, એની વાણી કેટલી મીઠી હોય. તો ભગવાન મીઠી મીઠી વાતો કરે ને તો ઓલી બાઈને અંદર એમ થાય કે જોઈ લઉં હારો સ્વામિનારાયણ કેવા છે, સ્વામિનારાયણ કેવા છે. તે બાઈથી રહેવાયું નહીં, કમાડ ખોલીને અમે તિરાડમાંથી જોવા જતા હતા ને, મહારાજે આમ કરીને જોયું, એને મહારાજની દંડ પંક્તિના દર્શન થયા. મહારાજ આમ કોળીઓ ચાવતા હતા ને એ, અને બાઈ બાજુ જોયું ને તો બાઈને જ્યાં જોયે ત્યાં મહારાજ દેખાવા લાગ્યા. આ ભાદરામાં મહારાજે આવી કૃપા કરેલી. અને ઓલી બાઈ કે મને સ્વામિનારાયણ વળગ્યો, સ્વામિનારાયણ વળગ્યો, રોટલા ઘડે સ્વામિનારાયણ, ચૂલામાં સ્વામિનારાયણ, નાવા જાય સ્વામિનારાયણ, પાણી ભરે સ્વામિનારાયણ, બધી એ જ દેખાય. અને એના ઘરવાળાને કે હું નહોતી કહેતી આને ઘેર બોલાવાય નહીં, મને વળગી ગયો છે કે મને જ્યાં ત્યાં દેખાય છે, કામ જ નહીં કરવા દેતો ઘરનું મને. ત્યારે હીરાભાઈ મહારાજ પાસે જઈને કે મહારાજ મને વળગો ને એને હું વળગ્યા છો, કે એ અભાગની હું વળગ્યા છો, મને વળગો ને હું અહીંયા આગળ મહેનત કરી કરીને તૂટી જઉં છું, તમારું ધ્યાન કરું માનસિક કરું, તે કે વાર અંધારું આવી જાય, કોઈ વાર જોકે ચડી જવું, હવે મને વળગવાનું ત્યાં વળગતા નથી, નહીં વળગવાનું ત્યાં વળગ્યા છો તમે. મહારાજ કે સારું જાઓ, હવે નહીં દેખાઈએ ને બસ. પણ હીરાભાઈ કે મારું હું? તો કે તને નહીં પણ એને નહીં દેખાઈએ. તો મહારાજ એને દેખાતા બંધ થઈ ગયા. તે માંડ બાકી તો એને તો કીધું રાત્રે ડાકલા બે આડો, કે ચલો હીરોભાઈ કે આવી ગાંડ પણ ના કરીશ મહારાજને જઈને, કે મહારાજ એને ઉતરો આવે તમે, નહીં તો ડાકલા બેહાડવા કહે છે. એટલે મહારાજે પછી મહારાજ ઉતરી ગયા ત્યાંથી એને. અને પછી એ બાઈને સત્સંગ થયો, થોડા સમય પછી સત્સંગ થયો ને, તે મહારાજના દર્શન, મહારાજને કે મહારાજ હવે પહેલા જેવા દેખાવ ને. મહારાજ કે હવે એનો તો દાખલો કરવો પડે, ઓલું તો મફતમાં લોટરી લાગી હતી તેથી પચી નહીં, અને હવે કરોડ રૂપિયા લેવા આવ્યા તે એનો તો દાખલો કરવો પડે, દાખલો કરવો પડે, ડ્રો લાગી જાય તેથી લઈ લઈએ તો કામ થઈ જાય. એમ પુરુષોત્તમ નારાયણે અત્યારે ડ્રો જ કર્યો છે, ડ્રો જ કર્યો છે, થોડીક જ મહેનતની જરૂર. ઓહો આજ તો કેવા સાધનો, કોમ્પ્યુટરોમાં તમારા ફોનમાં કેટલા સરસ સરસ વિડીયો ભગવાનના બનાવેલા, સંતોએ બનાવેલા, અલગ અલગ સંસ્થાઓ દ્વારા બહાર પડેલા છે. ભગવાનની મૂર્તિના દર્શન કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, કેટલું બધું અત્યારે ટેકનોલોજીએ આપ્યું છે, આપણે એનો લાભ ના લઈ શકીએ આપણી કમનસીબી કહેવાય. નહીં તો આજ તો તમારા ઘરમાં એક ટીવી હોય ને, ટીવીમાં તમે ભગવાનના વિડીયો, અત્યારે તો દીકરા દીકરીનું બધું એડિટિંગ કરતા આવડતું હોય, કોઈ ભગવાનને એવા વિડીયો હોય, પીવડા ઘનશ્યામ મહારાજનો અભિષેક હોય, અભિષેકનો વિડીયો હોય, ભગવાનના એવા એકલા વિડીયો હોય, એની અંદર તમારે જોઈએ એવા મ્યુઝિકો, કીર્તનો, બધું તમારા દીકરા દીકરીઓને આવડતા હોય એવું સરસ, તમને ગમતું એવું એડિટિંગ કરીને કમ્પ્લીટ તમે બનાવી રાખો, અડધો પોણો કલાક અઠવાડિયે બે ત્રણ વખત એનું ધ્યાન કરી લો, જે મૂર્તિ ગમતી હોય એનું,
કેવું સુખ આવે, આખો પરિવાર અત્યારે આમ કથા પૂરી થાય અને અઠવાડિયામાં એક કે બે વખત એવો પ્રયોગ કરો કે 9 વાગે ને કથા પૂરી થાય ને પોઢણીયું બોલાય, પછી તમારે જમવાનું બધું પતી ગયું બધું મૂકીને એક દિવસ અઠવાડિયાનો એક ભગવાનના સ્વરૂપ બધાને જે ગમતું હોય, પીવડા ઘનશ્યામ મહારાજનો, ઘનશ્યામ મહારાજના તિલચિનોનો બહુ સરસ વિડીયો છે, એ બસ એ વિડીયો મૂકીને 15-20 મિનિટ થાય, 20 મિનિટ એ મૂર્તિનું ધ્યાન કરી લે, બધા બેસી જાય શાંત ચિત્તે અને દર્શન કર્યા કરે ટીવીમાં, તો ભગવાનના સ્વરૂપની અંદર શાંતિ કેટલી છે એનો આપણને અનુભવ થાય. પહેલાંના ભગવાનના સંતો ભક્તોને ભગવાનને હંભારવા બહુ પ્રયત્ન કરવો પડે, કારણ કે એની પાસે ઓરિજિનલ સ્વરૂપો નહોતા, ચિત્રામણનું સ્વરૂપ હોય અથવા તો પોતે અંતરમાં જે ઉતાર્યું હોય એને યાદ રાખવાનું એ ગામડા ફરવા જાય, અને આપણે તો આમ ફોન કાઢો ને આમ દબાવો, ભગવાન હાજર, ભગવાન હાજર, બોલો, આમ બટન દબાવો એટલે ભગવાન હાજર. ભગવાનના તિલચિહ્નોનું ધ્યાન કરવું છે તો ભગવાન કે લો કોપીન ભરાવી જવું, મહારાજ મારે તો ઉપાંગ ધ્યાન કરવું છે, લો વાઘા પર આવી જવું, કેવા વાઘામાં દર્શન કરવા છે. હવે આનાથી વધારે બટન દબાવો, સ્વામી હાજર, કઈ વિષયની કથા સાંભળવી છે, સાધુ હાજર, બટન દબાવો, ભગવાન હાજર, પોકારવા જ ક્યાં પડે એવા છે. આ તો મને ગઈકાલ યાદ નહોતું આવે, આપણે તો ઘરેલું સંબંધ નહીં, ઓર્ડર વાળો સંબંધ છે, આમ બટન દબાવો ને હાજર થાય, ભગવાન સાથે ઓર્ડર જેવો સંબંધ, આમ બટન દબાવો ને ભગવાન હાજર, બટન દબાવો ને સાધુ હાજર, તો પણ આપણે ગેરહાજર, એ કેટલું મોટું આશ્ચર્ય. ભગવાન હાજર, સાધુ હાજર, કથા હાજર, આપણું કારણ શરીરના ભૂકા બોલાવી દે એવી વાતો હાજર, પણ આપણે જ ગેરહાજર. હવે તો પછી ભગવાન કે ભાગ ફૂટ્યા, હવે શું થયું, ભાગ ફૂટ્યા. આનાથી હારો યુક્ત એકે આવ્યો નહોતો, બોલો, એકે આવ્યો નહોતો. બાકી આ તો ગજબનો છે, આ તો સ્વામીએ કીધું શેરડીનો વતલો ભાગ નહીં, શેરડીનો રસ છે, સીધો સિચોડો ચાલે છે, પીધે જ રાખો, પીધે જ રાખો, પીધે જ રાખો, ક્યાંય પાછું પડવા જેવું નથી. બોલો તો સ્વામી કે શેરડીનો વધલો ભાગ દાંતથી ફોલવાની સ્વામીએ વાત કરી તે દી, હા તો સીધો રસ, ગ્લાસ તૈયાર, પીવો, આમ બટન દબાવો એટલે ગ્લાસ આવી જાય, પીવો એમ, પણ પીવા માટે તો આ જોકે ચડે, ગ્લાસ આવે ત્યારે શું થાય, જોકે ચડે, તો ગ્લાસે તોડે હેઠો નાખીને, રસે ઢોળે, એવું છે, પાછું પોતું મારવા સાધુને જવાનું, એવું છે. એટલે બધું એવું છે આપણું જાજુ તો, હા આપણી આળસ ને ગાફલાઈમાં રહે છે બધું, અમારે છે ભગત આળસ અને ગાફલાઈમાં. વૃત્તિ કે દ્વાર મૂર્તિ તત્કાલા, ચોટ ગાય જી અમે ધર્મ લાલા, વૃત્તિ મે તીવ્ર હેત બે જે હે, વૃત્તિ મે તીવ્ર હેત બે જાહી, મૂર્તિ ચોટ ગઈ દિલ તાહી, મૂર્તિ ચોટ ગઈ દિલ તાહી. ધર્મના લાલ શ્રીહરિની મૂર્તિ તે સૌને વૃત્તિઓ દ્વારા તેમના જીવમાં ચોટી ગઈ. ભગવાનની મૂર્તિને જીવમાં ચોટાડવાનું સાધન છે વૃત્તિ, કારણ કે વૃત્તિની ઉત્પત્તિનું સ્થાન છે આત્મા. વૃત્તિ આત્મામાંથી પ્રગટ થાય છે, જેવી રીતે સૂર્ય છે ને, એ સૂર્યમાંથી કિરણો નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે. સૂર્યમાંથી કિરણો એક સરખા જ નીકળે છે, એ સવારના 6 વાગ્યા હોય, બપોરના 12 વાગ્યા હોય, સાંજના 5 વાગ્યા હોય, પૃથ્વી ફરે છે એટલે એના કિરણો હવે આછા થયા, ઘાટા થયા. મધ્યાહનનો સૂર્યકાળ એ આપણને લાગે છે સૂર્ય તો સદાય મધ્યાહનનો જ છે, પૃથ્વી ફરવાના કારણે આપણને એવું લાગે છે કે સાંજ પડી ગઈ, સૂરજ આથમી ગયો, સૂરજ ઉગી ગયો, સૂરજ મધ્યાહને પહોંચ્યો, પણ સૂર્ય તો સૂર્ય મધ્યાહને જ હોય છે. અમુક લેવલ પૃથ્વીના વાતાવરણની બહાર જતા રહીએ એટલે સૂર્ય સદાય મધ્યાહને હોય, એવી રીતે આત્માની અંદર પડેલી વૃત્તિઓ આત્મા સૂર્ય સમાન છે અને એમાંથી વૃત્તિઓના અનેક પુંજ નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે. પણ ગાફલ આત્મા
એ વૃત્તિઓને ભગવાનની મૂર્તિમાં પરોવી દેવાની છે, એની જગ્યાએ વૃત્તિઓને અનંત અનંત વિષયોમાં, આખા બ્રહ્માંડની અંદર રહેલા અનંત વિષયોમાં જીવે ફેલાવી દીધી છે. અનંત વિષયોમાં કેટલી વૃત્તિની તાકાત છે. ખાલી હું તમને દ્રષ્ટાંત આપું, તમારું ભારતમાં તમે નાના હતા ત્યારનું ઘર અને તમે ખેતરમાં ખેતી કરી હોય એ ખેતર અને જે બળદને ગાડે જોડ્યા હોય એ બળદ, ફોટો દેખાવા લાગ્યો? દેખાયો દાદા? આ બે હોબ. આ વૃત્તિની તાકાત છે. આ તાકાત કોની છે? વૃત્તિની. ચાલો કોઈ બળદ નહીં પકડ્યા હોય, પણ તમે જ્યારે લગ્ન કર્યા અને ત્યારે તમે માંડવે ગયા હતા અને તમારો વરઘોડો નીકળ્યો હતો, ઘોડે બેઠા હતા અને ત્યારે તલવારનું ઠૂઠું લટકાયું હતું, સમજાયા? પછી ત્યાં ફેરા ફર્યા હતા, કેવું પછી એ બધું? આ વૃત્તિ. આનું નામ શું છે? વૃત્તિ. વૃત્તિની તાકાત એટલી બધી છે, બ્રહ્માંડના છેડાઓ સુધી ફેલાયેલી છે. બ્રહ્માંડના છેડાઓ સુધી વૃત્તિની તાકાત એટલી છે. આ એક ગરીબ વખતે પ્રશ્ન પૂછ્યો કે મને કોઈથી સ્વપ્નું આવતું નથી ને હમણાં એક બે દિવસથી મને સાપ દેખાય છે. મને કે મને સાપ તો કોઈ દી જોયા જ નથી ને કોઈ દી એને ભેગા રહ્યો નથી, આટલા વર્ષોથી સ્વપ્ન સાપ દેખાય છે. કંઈ નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું, કાર્ડનું સ્વરૂપ છે સાપ તો, પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું. એ હું કહું કે સર્પ દેખાય એટલે કાળ આવ્યો, ના આવવાનો એ ગભરાઈ જાય. કોઈક દિવસ જોયો હશે અને ક્યાંક વૃત્તિ દ્વારા જીવ સુધી પહોંચી ગયું છે, અંદર ચોંટી ગયું છે, દેખાઈ જાય. વૃત્તિ એ શું કરે છે? વૃત્તિ આત્મામાંથી નીકળે ને એટલે પિકઅપ કરે, બધું પિકઅપ કરે, માલ બધો પિકઅપ કરે. હવે જે આવ્યું એ કારણ શરીર વાસનાથી બનેલું છે, એટલે એ વૃત્તિ, જ્યારે વૃત્તિ, જીવની વૃત્તિ તો બહુ ચોખ્ખી છે અને ભગવાન જ જોઈએ છે, પણ એ વૃત્તિ જ્યારે જીવની સાથે કારણ શરીર જોઈન્ટ છે, એકદમ આમ અડેલું છે, એટલે વૃત્તિ જ્યારે કારણ શરીરમાંથી પસાર થાય ને ત્યારે વૃત્તિ ગંદી થઈ જાય, શુદ્ધ વૃત્તિ ગંદી થઈ જાય. કારણ શરીર વાસનામય છે, એટલે જેવી વાસના હોય ને એવી વૃત્તિ આત્મામાંથી, આત્મામાંથી વૃત્તિ હારી નીકળી, પણ વાસનારૂપી કાચમાંથી પસાર થઈ એટલે વૃત્તિ બગડી, અને એ બગડી અને પછી એ બાર ગોતે હું બગાડ ગોતે, કાગડો હું ગોતે વિષ્ટા, કાગડો વિષ્ટા ગોતે, એમાં વૃત્તિ કારણ શરીરમાંથી બહાર નીકળી ત્યારે કાગડો થઈ ગઈ, એટલે હવે વિષયને ખોળશે. પરંતુ જો એ વૃત્તિ વૃત્તિની અંદર ભગવાનના સંતના શબ્દ અને શાસ્ત્રના શબ્દ જો મૂકી દેવામાં આવે તો કારણ શરીરમાંથી પસાર થાય ને તો એ વૃત્તિ સેફ પસાર થઈ જાય. એને ખબર પડે મારી આટલી વાસના છે, પણ એને ખબર છે જન્મો જન્મ ભોગવી છે, હવે આ વાસના વધારવી નથી, હવે નથી વધારવી, કારણ કે એની વૃત્તિમાં ભગવાનના સંતના શબ્દ બેસી ગયા છે. એટલે નીકળશે કારણ શરીરમાંથી, ગંધવાળા વચ્ચે નીકળે ખરી, પણ ગંદી થાય નહીં. જળ કુકડી એને જળ લોપી શકે નહીં. જળ કુકડી આવે ને એ જળની અંદર જ હોય. જળ કુકડી અહીંયા આગળ અહીંના જૂની અંદર છે, નિસર્ગનું જૂ છે ને એમાં છે એક, એને સાદી ભાષામાં જળ કુકડી કે, અહીંયા આગળ એને કંઈક બીજું નામ કહે છે, પણ એ પાણીની અંદર જ હોય, પણ એ બહાર નીકળે ને એના વાળ ઉપર બિલકુલ પાણી ના હોય, એના બોડી ઉપર સેજ પણ પાણી ના હોય, ડ્રાય જ હોય આખું બોડી, પાણી એને અડી જ ના શકે. કેવું હશે બોલો? એ પાણીમાં રહે પણ પાણી એને અડી ના શકે. હવે એવી જ રીતે વૃત્તિમાં જ્યારે ભગવાનના સંતના શબ્દ બેસી જાય ને ત્યારે કારણ શરીરમાંથી નીકળવા છતાં પણ કારણ શરીરનો કદડો એને અડી શકતો નથી. એને ખબર પડે કદડો છે, પણ ભગવાનને સંતનું એને બળ એવું જબરું છે જેના કારણે ઓલો કદડો ના અડે. એને ખબર છે આ કદડાને એક દી ઉડાડવાનો છે, અને વૃત્તિ સિદ્ધિ પુરુષોત્તમમાં જોઈન થાય. આવું છે બધું.
કરીશું તો ખબર પડશે. ધર્મના લાલ શ્રીહરિની મૂર્તિ તે સૌને વૃત્તિઓ દ્વારા તેમના જીવમાં ચોંટી ગઈ. કેવી રીતે? તો જેની વૃત્તિમાં તીવ્ર હેત હતું તેના અંતકરણમાં તે મૂર્તિ ચોંટી ગઈ, ત્યાંથી જીવમાં ઉતરી ગઈ. વૃત્તિઓના જે અને જેટલા દ્વાર છે તે બધામાં તેટલી મૂર્તિ દેખાવા લાગી. અંતકરણ પર્યંત કોઈ પણ વૃત્તિ મૂર્તિ વિનાની ન હતી. જેને શ્રીહરિનો આવો યોગ થયો તે યોગ સમગ્ર યોગમાં શ્રેષ્ઠ હતો. શ્રીહરિના આવા યોગને સમાન બીજો કોઈ યોગ નથી. બીજા યોગમાં તો સામર્થ્ય થોડું હોય છે, અન્ય યોગમાં તો સાધનોનો કોઈ પાર નથી રહેતો. તે સાધન કરવામાં કષ્ટ પણ ઘણું સહેવું પડે, તેનું ફળ તુચ્છ હોય તે પણ એક જ વાર મળે છે. છેલ્લે જે માયિક સુખ હોય છે તે બધા સમાપ્ત થઈ જાય છે. એ જે ભગવાનના યોગનું અમાયિક સુખ હોય છે તેની સમાપ્તિ ક્યારેય થતી નથી. બીજા કોઈ પણ સુખ છે એની સમાપ્તિ છે, જ્યારે ભગવાનના સુખની સમાપ્તિ નથી. જો ભગવાન શ્રીહરિનું શરણ ન સ્વીકાર્યું હોય તો પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષના લોક સુધીનું જે સુખ છે તેનાથી અનંતગણું દુઃખ થાય છે. શ્રીહરિના શરણનું જે અપાર સુખ મળે છે તે અમાયિક દિવ્ય હોય છે ને તેનો ક્યારેય નાશ થતો નથી. ભગવાનના શરણના સુખ જેવું એક પણ સુખ નથી. ભગવાનની શરણાગતિ આ જ સુખનું કારણ છે. બસ ભગવાનના ચરણમાં લપેટાઈ જવું. જ્યારે પણ ગુણાદિતાનંદ સ્વામી કે કાંઈ ભય જેવું લાગે, દુઃખ જેવું લાગે, ભગવાનને બાજી પડવું, ભગવાનને બાજી પડીએ જ ભગવાન હોવ એની રીતે રસ્તો કરે. ભગવાનના ચરણને બાજી પડવું, ભગવાનના શરણાગત થઈ જવું. જેટલું માયિક સુખ કહેવાય છે તેને જ્યાં સુધી જીવ સુખદાયી માને છે ત્યાં સુધી તેને સત્સંગ થતો નથી. અનંત જન્મ સુધી તે ભગવત વિમુખ જ રહે છે, અનેક જન્મોને ખોવે છે. જ્યારે જીવ માયિક સુખને દુઃખરૂપ દેખે ત્યારે સત્સંગ કરે છે. માયિક સુખ જબ જાને દુખા, સતસંગ કરે ન રહે વિમુખા. બ્રહ્માંડ મે સુખ કહાવત જીતનો, બ્રહ્માંડ મે સુખ કહાવત જીતનો. અતિ દુઃખદાયી સમજો તીતનો, અતિ દુઃખદાયી સમજો તીતનો. જ્યારે જીવ માયિક સુખને દુઃખરૂપ દેખે ત્યારે તે સત્સંગ કરે, ભગવત વિમુખ રહેતો નથી. બ્રહ્માંડમાં જેટલા સુખ છે એ બધાને અત્યંત દુઃખદાયક સમજે છે. મુમુક્ષુ જીવને જ્યારે એવા સંતનો યોગ થઈ જાય, જેટલા બ્રહ્માંડના સુખ છે એને કેવા જાણે છે? દુઃખરૂપ. હવે બ્રહ્માંડના સુખની વાત તો ક્યાં રહી? આપણે તો અહીંના નાશવંત સુખનો થોડોક અનુભવ થાય છે તો એ બધું ભૂલી જઈએ છીએ. અહીં થોડું સારું ખાવાનું મળે, સારું જોવાનું મળે, સારો થોડો સ્પર્શ મળ્યો, સારું કંઈ સાંભળવા મળ્યું તો જાય ભગવાન ક્યાં ના ક્યાં. હવે બ્રહ્માંડનું સુખ તો મળ્યું જ નથી. એક પથારી હારી મળે ને ઓશીકું સારું મળે ને ઓઢવાનું સારું મળ્યું અને ઠંડી પડતી હોય ને એ માથે ઓઢીને ઉતા હોય તો ઓહો લાગે, ઓહો સુખ્યા. લો, સુખના સમુદ્રમાં જતા રહ્યા. એ સુખ છે નહીં. બ્રહ્માંડનું સુખ મળે તો પણ દુઃખરૂપ માનતા હોય એવા જે ભગવાનના સાધુ, એસે સંત કો જોગ બની આવે, એવા સાધુનો યોગ થાય કે જે બ્રહ્માંડના સુખને દુઃખ માનતા હોય. સતસંગ જન તરત કરાવે, જગ કી અરુચિ સંત કુ જેસી, જગ કી અરુચિ સંત કુ જેસી, જનકુ કરાવત તેહી તેસી, જનકુ કરાવત તેહી તેસી. જે મુમુક્ષુ જીવને એવા સંતનો જોગ જો થઈ જાય તો તરત જ સત્સંગી થાય. તે સંતને આ સંસારની જેવી અરુચિ હોય છે તેવી તે મુમુક્ષુ જીવને પણ કરાવી દે છે. જે સાધુના યોગે કરીને આપણને સંસારમાં અરુચિ નિત્ય થતી હોય ત્યારે એમ ચોક્કસ માની લેવું, આ ભગવાનના સાધુને સંસારની અરુચિ પાકી છે. જેની વાત સાંભળવે કરીને, જેના દર્શને કરીને, જેના યોગમાં રહેવાથી સંસારની અરુચિ થઈ ગઈ ત્યારે એમ માનવું મને મળેલા છે અને સંસારની જબરી અરુચિ હશે, ત્યારે જ મને આજે ધીરે ધીરે સંસારની અરુચિ થાય છે. હું તો વિષયાસક્ત જીવ છું છતાં પણ મને સંસારથી આટલો વિરક્ત જેને કર્યો એ ભગવાનના મોટા પુરુષને કેટલી વિરક્તિ હશે જગતમાં. આવો વિચાર જ્યારે કરે ત્યારે પોતાની પ્રાપ્તિનો પણ એને ખ્યાલ આવે.
તેમ મોમોક્ષોમાં પણ જેવો અધિકારી તેની આગળ સંતો એવી વાત કરે છે, યોગ્ય અધિકારી શિવાયનાને જેટલી કરેલી હિતની વાત હોય તેમાંથી એક પણ વાત કાંઈ સમાસ કરતી માણસ જોઈને વાત કરવી પડે, નહીં તો એને કાંઈ સમાસ ના થાય, ઉપરથી અભાવ લઈને જાય. જ્યાં સુધી વાસણ ફૂટેલું હોય ત્યાં સુધી તેમાં દૂધ કે પાણી રહેતું નથી. જો કોઈ સ્થૂળ પદાર્થ હોય તો તે ફૂટેલા પાત્રમાં રહે છે, જેવું પાત્ર હોય તેવું તે કામમાં લઈ શકાય. લાકડું, પથ્થર, લોઢું, ચાંદી, સોનું વગેરેમાં પણ કારીગર સિવાય ગાંઠ બની શકે નહીં. દુનિયામાં કારીગરી અનંત પ્રકારની છે, તે બધાના ગુરુ પણ ભિન્ન ભિન્ન હોય છે. એ જ રીતે મોક્ષ કરનારા ગુરુ પણ ચાર પ્રકારના છે એમ વિચારવું, જેમ કે એક શ્રીહરિ, બીજા ધર્મનિષ્ઠ આચાર્ય, ત્રીજા ધર્મનિષ્ઠ સંત અને ચોથા દ્રઢ ધર્મનિષ્ઠ હરિભક્ત. આ ચાર ગુરુ છે. એટલાનો યોગ થવાથી સત્સંગ થાય. કોઈ પણ ભગવાનનો યોગ થાય તો થાય, ધર્મનિષ્ઠ આચાર્ય હોય, ધર્મનિષ્ઠ સાધુ હોય અને અતિ દ્રઢ ધર્મનિષ્ઠ હરિભગત હોય, આ ચારમાંથી કોઈનો પણ યોગ થાય તો હરિભગત થાય, સત્સંગ થાય. તેથી જીવનમાં કુસંગ અને માયિક ભાવ રહેતો નથી. જ્યારે ભગવાન સિવાય બીજું કાંઈ સુખદાયક જેને ન મનાય ત્યારે તેનો સત્સંગ દ્રઢ થયો કહેવાય. તમે એ જોયું, ભગવાનની આગળ ધર્મનિષ્ઠ ના લગાવ્યું ભગવાન, પણ આચાર્ય તો કે ધર્મનિષ્ઠ, સાધુ ધર્મનિષ્ઠ, ભગવાનનો ભક્ત ધર્મનિષ્ઠ, તો એનાથી સત્સંગ થાય. જ્યારે ભગવાન સિવાય બીજું કાંઈ સુખદાયક જેને ન મનાય તેનો સત્સંગ દ્રઢ થયો કહેવાય. આ વેળાએ જે હરિભક્તોએ દ્રઢ સત્સંગ કર્યો છે તેઓ ભગવાન સિવાયની અન્ય માયિક વસ્તુને ભગવાનથી અધિક માનતા નથી. આ માયિક મનુષ્ય દેહ સિવાય બીજા કોઈ દેહમાં પ્રગટ ભગવાનનો યોગ થતો નથી. માયિક પદાર્થોથી જ સર્વ ભગવાનને પૂજે છે, બધા પાપોને ધોઈ નાખે છે. અમાયિક એવા ભગવાનના યોગથી બધી જ માયિક વસ્તુઓ અમાયિક થઈ જાય છે. કેવું આશ્ચર્ય! માયિક પદાર્થોથી સર્વે ભગવાનને પૂજે છે ને બધા પાપોને ધોઈ નાખે છે. અહીં તો બધા ભગવાનને કયા પદાર્થ આપવાના? માયિક પદાર્થ. અને માયિક પદાર્થ ભગવાનને અર્પણ કરે તો એને ધામ કેવું મળે? અમાયિક. દેહ કેવો મળે? અમાયિક. માયિક પદાર્થ આપવાના, અમાયિક મેળવવાનું. કારણ કે અમાયિક એવા ભગવાનના યોગથી બધી માયિક વસ્તુ અમાયિક થઈ જાય છે, નિર્દોષ થઈ જાય છે. આવો ભગવાનનો પ્રતાપ વર્ણવી શકાતો નથી. અમાયિક ભગવાનના યોગથી માયિક પદાર્થ પણ અમાયિક થઈ જાય છે, કારણ કે દિવ્ય પરમેશ્વરનો પ્રતાપ અત્યંત મહાન છે. તેનાથી તે માયિક પદાર્થનો માયિક ભાવ નાશ થઈ જાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરણ સાગરના દસમપુરમાં શેક પાઠ અને ભાદરામાં શ્રીહરિનો પ્રતાપ કયો એ નામે 26મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.